જ્યારે પણ કોઈ હુલ્લડ કે દંગા જેવી પરિસ્થિતિ હોય છે ત્યારે આપણે કલમ 144 વિશે અચૂક સાંભળીએ છીએ. તો આજે બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આપણે સમજીશું કે આ આઈપીસીની કલમ 144 શું છે, તેના અંતર્ગત શું કરી શકાય, શું ના કરી શકાય અને કેવા કેવા અધિકારો આપેલા હોય છે. તો સેક્શન 144 અંતર્ગત 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ હોય છે. આ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ત્યારે લાગુ કરવામાં આવે જ્યારે સુરક્ષા પર કોઈ મોટો ખતરો મંડરાઈ રહ્યો હોય, જ્યારે કોઈ હુલ્લડો થવાના અંદેશાઓ હોય. અને જે વિસ્તારમાં આ કલમ લાગુ કરવાની છે તે વિસ્તારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તે ઇસ્યુ કરવામાં આવે છે. હાલ તે ચર્ચામાં આવ્યું છે કાશ્મીર વિવાદને લીધે. આ કલમ 144ના જ અધિકારો છે કે ત્યાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાવી શકે છે, બ્રોડબેન્ડ સેવાઓ તથા કેબલ ટીવી સર્વિસીસ પણ બંધ કરવાના આદેશો હોય છે. શાળા કોલેજ જેવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ બંધ કરી અને તમામ લોકોને ઘરની અંદર જ રહેવાના આદેશો હોય છે. પબ્લિક મીટિંગ, જાહેર રેલી પર પ્રતિબંધ હોય છે. એટલા માટે જ કદાચ હોઈ શકે કે કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રીઓ ઓમાર અબ્દુલ્લા તથા મહેબૂબા મુફ્તીને પણ તેમના ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આ કલમ હટાવી ન લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પબ્લિક મીટિંગ ના કરી શકાય, કોઈ પણ રેલી ના યોજી શકાય. તો આ કલમ અંતર્ગત આમ તો 2 મહિના સુધીની જ જોગવાઈઓ હોય છે, પરંતુ અગર માનવ જીવનો જોખમ હોય અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેમ હોય તો 2 મહિનાથી વધારી અને આ કલમને સ્થાયી રાખવાનો સમય 6 મહિના સુધી પણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ કલમ 144 ભંગ કરવાનો પ્રયત્ન કરે તો શું? તો આ પ્રકારની વ્યક્તિ પર દંગા કરવાના આરોપસર સજાની જોગવાઈ છે અને તેને વધુમાં વધુ 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તો હવે જોઈશું કે કર્ફ્યુ અને કલમ 144 વચ્ચે શું તફાવત છે. તો અંતર ખૂબ મોટો છે. કર્ફ્યુ જે છે તે ખૂબ જ સેન્સિટિવ મેટર, અતિ જોખમકારક પરિસ્થિતિ લાગતી હોય તેવા સંજોગોમાં લાગુ કરવામાં આવે છે. તે અંતર્ગત કોઈ વ્યક્તિ ઘરની બહાર નથી નીકળી શકતી. અગર નીકળવું જ પડે તેવી પરિસ્થિતિ હોય તો જે તે વિસ્તારના લોકલ પોલીસની મંજૂરી લેવી પડે છે, અથવા તો પછી કર્ફ્યુ જેવી પરિસ્થિતિમાં જાહેર જનતાને જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પોલીસે નક્કી કરેલા નિયત સમયે ઘરથી બહાર નીકળવાની પરવાનગી મળે છે. જોકે ધારા 144માં આવી કોઈ જ જોગવાઈઓ નથી હોતી.